નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથે પ્રીતિ તો મહત્વના સમાચારની વાત કરીએ તાપી પાર રિવરલિંક યોજના ગુજરાત માટે સ્થગિત કરાઈ છે કેન્દ્ર સાથે આદિવાસી વિસ્તારના સાંસદ અને ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠકમાં હાજર રહ્યા હતા નિર્મલા સીતારમણ તથા ગજેન્દ્ર શેખાવત સાથે આ બેઠક યોજાઈ હતી જેમાં આ બેઠકમાં જે ચર્ચા કરવામાં આવી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હતા નિર્મલા સીતારમણ તથા ગજેન્દ્ર શેખાવતે પણ હાજર હતા તાપી પાર તાપીપાર રિવરલિંક યોજના ગુજરાત માટે સ્થગિત કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે તો તાપી પાર રિવરલિંક યોજના જે ગુજરાત માટે અત્યારે સ્થગિત કરવામાં આવી છે જેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બેઠક મળી હતી બેઠકમાં કેટલાક મહાનુભાવો પણ ઉપસ્થિત હતા સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત હતા નિર્મલા સીતારમણ તે સૌની સાથે આ બેઠક યોજાઈ હતી બેઠકમાં ચર્ચા કર્યા બાદ અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે તાપી પાર રિવરલિંક યોજના છે તે સ્થગિત કરવામાં આવી છે ગુજરાત માટે આ જે યોજના છે તેને સ્થગિત કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે ગુજરાતના આદિવાસી સમાજના તમામ સાંસદો ધારાસભ્યો ગુજરાત સરકારના સૌ આદિવાસી મંત્રીઓ સાથે આજે અમે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને મળ્યા હતા નાણામંત્રીને મંત્રીને પણ હાજરીમાં તથા સિંચાઈ મંત્રી શ્રી શેખાવતજીની હાજરીમાં મળ્યા હતા અને એમને રજૂઆત કરવામાં આવી હતી સિંચાઈ મંત્રી સહિત સૌએ અમને ખાતરી આપી છે કે આ યોજનામાં મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યો ઇન્વોલ્વ છે જ્યાં સુધી બંને રાજ્યો લેખિત સ્વરૂપે સંમતિ આપતા નથી ત્યાં સુધી આગળ કામ થઈ શકતું નથી આ જે બજેટમાં ઔપચારિક જાહેરાત થતી હોય છે અને ગુજરાત સરકારે આમાં મંજૂરી આપવાની તૈયારી બતાવી નથી જેને કારણે આ પ્રોજેક્ટ અહીંયા જ અટકે છે એને આગળ વધારી શકાય એમ નથી એવી અમને સ્પષ્ટ ખાતરી આપી આદરણીય અમારા ગૃહમંત્રી અમારા માર્ગદર્શક એવા અમિત શાહ સાહેબને પણ મળ્યા નાણા મંત્રી શ્રી નિર્મલા સીતા રામનજીને પણ મળ્યા અને સિંચાઈ મંત્રી ગજેન્દ્ર શ્રી શેખાવતને પણ મળ્યા અને ખૂબ સારી રીતે અમને સાંભળ્યા પણ છે અને પછી સાંભળ્યા બાદ એમણે આદિવાસીઓના હિતમાં ખૂબ સારો એવો નિર્ણય લઈને ભલે અહીંયા સ્પીચમાં એ વાત આવી હશે પરંતુ સ્થગિત કરવા માટેનો નિર્ણય લીધો છે એક પણ આદિવાસી વિસ્થાપિત થાય એ અમારી સરકારને મંજૂર નથી છતાં પણ બે હજાર બાવીસની ચૂંટણી ધ્યાનમાં રાખીને અમારા મુખ્યમંત્રી સાહેબે આ યોજનાની સંમતિ આપવાની ના પાડી હોવા છતાં પણ કોંગ્રેસ એ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને પોતાનો રાજકીય રોટલો શેકવાનો કોંગ્રેસે પ્રયત્ન